ઉદા કો મારી દીધો ને પીતાંબર હો તો ભગવાન કહે મને બોલાવતો ખરા, હું ક્યાં પીડ્યો છે. એક વખત સંસ્કારો પ્રદીપ્ત થઈ જવા જોઈએ. તમારા વૃદ્ધો તમારા મા બાપ સ્વર્ગની અંદર નૃત્ય કરે, તમે કઈ સત્કર્મ કરો તો તમારા ગૌઢવ રાજી થાય. ભલે તમે મોક્ષાર્થે નથી લખ્યું, હા, ભલે તમને તમારા મનમાં એવી ભાવના છે કે અમારા મા બાપનો ઉદ્ધાર છે, આપણે આ સત્સંગ જ કરી રહ્યા છીએ, પણ ગમે ગમે ત્યારે કોઈ દીકરો કઈ કર્મ કરે એટલે એના ગૌઢવ સ્વર્ગમાં નૃત્ય કરે, હા, નૃત્ય કરે, નબળું કરે તો રોવે એના પાછા. એટલે પાછું ધ્યાન રાખ્યું, હારામાં જ એવું ન હોય, નબળું કરું તો રોવે, હતો ઘર રમાઈ ને આવ્યો. દ્રષ્ટાંત છે બોલો. એક હંસલો ને હંસલી એક ઝાડવામાંથી આવીને બેઠા, હા, એ ઝાડવામાંથી આવીને બેઠા હંસલો ને હંસલી ને એમાં કાગડો ફાળી ગયો હંસલી ને, રૂપમાં કાગડાનું મન મોયું એટલે કાગડા એ હંસલા ને કીધું કે એ અહીંયા વ્યાવો ને મારા ઘેરે, નગર કાગડા હંસલા ને બોલાવે. પણ રૂપમાં મોયો એટલે કાગડા એ કીધું હંસલા ને કે આવો ને મારી ઘેરે. હંસલા કીધું ના બાપા અમે અહીં, અરે પણ કેટલો પવન છે, તાઠ જેવું છે, અહીં અંદર વ્યાવો બાપા, અમારા આ અમારા ઘેરે આવ્યા કેવા મહેમાન. હંસલાએ બહુ ના પાડી, પણ કાગડો માયનો ને એકનો બે નો છો બહુ તાણ કરી હંસ લઈને હંસલો બે કાગડાના માળામાં ગયા. હવાર થયું, હંસલો હંસલી એ કીધું કે સારું થયો રહેવા દીધા, હવે અમે જઈએ અમારે આગળ માનસરોવર જવું. તો હાલતા થયા ને તો કાગડાએ હંસલીનો પગ પકડી લીધો. એટલે હંસલાએ કીધું એટલે મૂકી દે ને જવા જો, હવે જાવ જો, કે હા તમારે જવું જાવ, કે તો આને ક્યાં તર રાખ્યું કે આ હંસલી થોડી છે, આ તો કાગડી છે. હંસલો કે જો તો ખરા મોઢા અમે જો કાગડી છે કે હંસલી, કે ના ના કાગડી છે મને ખબર છે ને. હંસલો કે પણ તને મારે શું કેવું બે જણાને પૂછ. પછી કાગડા એ આજુબાજુ એના માળામાં રહેતા હતા ને બધા એના સગાવાલા એને બોલાવ્યા, પણ કાગડાના હગાત કાગડા જેવા જ હોય ને, એના એના એવા હોય ને, એટલે કાગડાના જેટલા ઓળખીતા આવ્યા ને બધાને હંસલાએ પૂછ્યું કે આ કાગડો એમ કે કાગડી છે, તમે સાચું કહેજો હંસલી છે ને, તો એટલે જેટલા એવાથી બધાએ કહે આ તો કાગડી છે. અને હંસલાની આંખોના ખૂણા ભીના થઈ ગયા, અરે લે આ દુનિયામાં આવું હાલે છે ને, અહીં ક્યાં હું અટવાનું. હંસલાએ કીધું કે એક કામ કરીએ, જંગલના રાજાને પૂછીએ, એ ન્યાય કરે એ સાચું. અને કાગડાએ જંગલના રાજાને ફોડી નાખ્યો તો કે કાગડો કહે કે મને બધી ખબર પડે છે, તારે જોવું છે તારા કુળનું દર્શન હું તને કરાવું, તું ક્યાં હતો કોનો દીકરો છે બધું મને ખબર પડે. કાગડો છે ને એને વાયસ કહેવાય, હા, કાગડાને શું કહેવાય, વાયસ. કાગડાને આપણો જીવ શરીરમાંથી નીકળે ને કાગડાને દેખાય, હા, અને કાગડાની આયુષ્ય 200 વર્ષ આજુબાજુ છે, હા, એટલે તેને ખબર હોય એટલે તો આપણે એને વાસ નાખીએ છીએ, આપણા ગૌઢવ ક્યાંય ગયા એને ખબર છે, બીજું કાંઈ લોજિક નથી. એક કારણ એ પણ છે કારણ કે વાયસ છે, એને ખબર છે કઈ યોનિમાં છે. અને બીજું એક એટલે જો મહેમાન આવે તો પેલા આપણે ગામડામાં કહેતા કે કાગડો બોલે છે આજ કોઈ મહેમાન આવવા જોઈએ, ખોટું નહીં સાચું, એને એ અવાજ સંભળાતો હોય, આપણું નામ લેવાતું હોય, આપણું ઘર આપણા પરિવારને યાદ કરતો હોય, સંભળાતો હોય એટલે કે તમારી ઘેરે કોઈક આવવાનું થયું છે, હા. એ કાગડાને કાગડાએ સિંહને ફોડીને કહ્યું, સિંહને કીધું કે હું તારા ગૌઢવનું દર્શન તને કરાવીશ, પણ તારે ખાલી હંસલીને કાગડી કહેવાની. હંસલો તો હંસલીને કાગડોને આખો પક્ષીઓનો સમુદાય ગયો અને સિંહની પાસે જઈને હંસલાએ સિંહને રોતા રોતા કીધું કે મહારાજ તમે તો જંગલના રાજા છો, રાજા તો ન્યાય કરે, તમે સાચું કહેજો આ હંસલી છે કાગડી છે. ત્યાં તો સિંહે કીધું કે હંસલા તું જાતો અહીંયા જા, આ હંસલી થોડી આ તો કાગડી છે. ત્યાં તો હંસલાને રોવું આવી ગયું, અરે અરે આ દેશના રાજાઓ આવા આંધળા થઈ ગયા છે, એને કાગડીમાં અને હંસલીમાં અંતર નથી દેખાતું. એટલે હંસલો તો રોતો રોતો હંસલીને કંઈ મળશો આવતા જન્મ એમ કરીને રોતો રોતો વિયો ગયો. પણ અહીંયા ત્યાં સિંહ ને કાગડો બધા ઉડતા જાય, કાગડાએ કીધું કાગડો હાલતો છો, સિંહે કીધું એ ઉભો રહેતો આપણે શું વાત થઈ છે, પેલા મારા ગૌઠાઓ દેખાડ તને પછી તને અહીંથી જાવ દઉં, નકર તને આગળ પંજા ભેગો પાડી દો. કાગડો કે તારા ગૌઠા જોવા છે કે હા, તો કે હું ઉડતો ઉડતો જાઉં ને તું મારી વાહે વાહે હેડો. કાગડો ઉડતો ઉડતો જાય છે, પાછળ સિંહ ઉડતો ઉડતો હાલતો હાલતો જાય છે અને અડધો ગાવનો મંજર ભાંગ્યો અને એક જગ્યાએ મરેલા ઢોરના વિષ્ઠા ને માંસ ને બધું પીડ્યું હતું. કાગડો ન્યાજીને ઉભો રહ્યો, સિંહે કીધું ક્યાં છે, કાગડાએ કીધું આજો આ માંસ અને વિષ્ઠાની અંદર ઓલો કીડો ખદ બધે છે ને એ તારા પપ્પા છે, હા,
શીખી જાણો. અરે અરે તને ભાન છે શું? અમારા અમારા પૂર્વજો કીડા હોય કઈ, જેની ઘરે સિંહ જેવા છોકરા જન્મે એના ગૌઢાવ કેવા છે વિચારતું? તો ત્યારે કાગડાએ કીધું કે તારા ગૌઢા સિંહ જ હતા, પણ જેના છોકરાઓ હંસલીને કાગડી કે ને એના છોકરાઓ સ્વર્ગમાં નાચતા હોય ને ત્યાંથી હેઠું પડવું પડે. હતા તો ઉપર જ, હા હતા ઉપર, પણ તે હંસલીને કાગડી કરીને તારા બાપને શરમ આવી કીડો થઈ પીડવાય. જેના ગૌઢાવ જેના છોકરાઓ ખૂબ નબળા કામ કરે એના ગૌઢાવને પસ્તાવાનું નડવા સિવાય ક્યાંય હોતું, એટલે વાર નો થઈ જાય ઝબકારો થવા. જરા પણ થોડો ઘણો સત્સંગ લાગે તો અભિમાન નો આવે. કોણ હતો આ ગજેન્દ્ર? પૂર્વજન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો અને વિવેકી, સંપત્તિ, સત્તા, સ્વરૂપ, સંસ્કાર બધાનો સમન્વય, બધું હતું, કઈ નહોતું એવું નહીં. અને બધું હોવા છતાં એક વખત મલય પર્વત ઉપર જઈને તપ કરવા માંડ્યો. મલય પર્વત ઉપર જઈને તપ કરતા હતા, અહીંયા અગત્ય ઋષિઓનો સમુદાય આવ્યો. અગત્ય ઋષિ આવીને જોયું ઇન્દ્રદ્યુમ્નને, એ ગુરુની દીક્ષા તમને ગમે એટલી, હા તમને મારી કરતાં કદાચ વધારે આવતું હોય ને, આવડતું હોય તો તમારે આ સમયે મારી અંદર ભાવ વધારે હોવો જોઈએ. જ્યારે હું કથા કરતો હોઉં, હું નહીં એક્સ વાય ઝેડ, કદાચ આ દુનિયાનો કોઈ શરૂઆત કરી રહેલો કથાકાર હોય કે જે એની પહેલી કથા, એને કદાચ મંગલાચરણનો સાચો શ્લોક એ નથી આવડતો, પણ વ્યાસપીઠે બહાર દીધો, ધેટ સોલી વ્યાસ થઈ ગયા. હા અવિદ્યો વા સવિદ્યો, આપ કર્મકાંડનું સૂત્ર છે કે ભણેલો હોય કે અભણ હોય, પણ જેને કર્મકાંડ કરવાની પ્રેરણા મળી છે એ ગુરુ કૃપાએ પ્રેરણાથી તમારી ઘરે કર્મકાંડ કરવા આવે ત્યારે તમે એની વિદ્યા સામે ન જુઓ, એ બ્રાહ્મણના ભાવ સામે જુઓ. અને ભાવથી બ્રાહ્મણો વ્યાજ કર્મકાંડ કરતા હોય, એટલે હું હંમેશા કહું મારી કથાઓની અંદર હંમેશા કે આવડું મોટું પ્રસંગ કરો છો રમેશભાઈ, નીતલીના ગોરદાદાને રાજી કરજો. હા ભલે તમારી શક્તિ પ્રમાણે એક જોડ કપડાં મૂકો, તમારી શક્તિ હોય તો 5-25 રૂપિયા રોકડા આપો, પણ તમારી ઘરે સારો કે બીજો કાંઈ પ્રસંગ આવે એવા સમયે ગામના ગોરનો ભાગ કાઢવો, એ યાદ રાખશે કે મારો એક યજમાન અમદાવાદમાં પણ રહે છે, એ જ્યાં બેઠો હશે ત્યાંથી તમારા માટે પૂજા કરશે, જ્યાં હશે ત્યાંથી તમને આશીર્વાદ આપશે. દેઈએ જ ને, નકર આચાર્ય મહારાજને મળવા માટે પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. તમને પહેલા દિવસે આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાજના? શા માટે મળ્યા? તમારું સમર્પણ છે. સંપત્તિ તો એની પાસે કરોડો લાખો માણસો છે એની પાસે સંપત્તિનું કુરબાન કરી દેતો, પણ જેને એને સમર્પણ કર્યું છે, જેને અર્પણ, એને અમે પણ યાદ રાખીએ છીએ, એને અમને પણ યાદ આવે છે. કારણ કે દરેક જગ્યાએ આવું, હું તો કોઈ હેરાન થયો જ નથી, પણ દરેક જગ્યાએ આવા સંસ્કારોને જ્યારે જોઈએ ત્યારે એક બ્રાહ્મણ તરીકે ગૌરવ થાય. આ સંસ્કારોને ટકાવી રાખવા માટે ગમે એટલા તમારી અંદર સંપત્તિ, ગમે એટલી તમારી અંદર વિદ્યા આવે, તમને ગમે એટલા શાસ્ત્રોનું ભાન હોય. ઇન્દ્રદ્યુમ્નને બધું ભાન હતું, પણ એને ખબર નહોતી કે ગમે એવું કરીએ પણ ગુરુ ધારણ ન કરીએ ત્યાં સુધી બધું નકામું છે. ગુરુ ધારણ ન કર્યા એને, એટલે ઇન્દ્રદ્યુમ્નની માથે અગત્ય ઋષિ ખીજા ક્રોધે ભરાણ, ક્રોધે ભરાય અને અગત્ય મુનિએ કીધું જા જળ જેવો છો હાથી થઈ જા. એ હાથી તો થઈ ગયો, ગજેન્દ્ર તો થઈ ગયો, પણ યાદ રહી ગયું હરિનું નામ. અને હરિસ્મરણના પ્રતાપે થયો તો હાથી, પણ ભગવાનનું નામ લીધું ક્યાં ગયો? ભગવાનના ધામમાં. હાથી હતો અપતુ યજામીલા ગજ આ બધા કેમ તરી ગયા? ભય એવું મુક્ત હરિ નામ, ભગવાનનું નામ લીધું.
એટલે તરી ગયા. અરે કેવા તીરા કે તરવા વાળા તીરા. ધ્રુવ સગલાની ધ્રુવ જપેવું હરિ નામ, ધ્રુવ સગલાની જપેવું હરિ નામ, પાયું અજૂપ અનુપમ ઠામ. કેવું ઠેકાણું મળ્યું. ધ્રુવે ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો જાપ કર્યો. કેવો તર્યો, તર્યો કે તરવા વાળો તર્યો. હજી જોવો આપણે ગાઈએ છીએ ને, એ હરિને ભજતા એ હજી કોઈની લાજ જતા ન. આજે પણ સંધ્યા સમયે લગ્ન થાય ને તો રાત્રિના સમયે ધ્રુવ દર્શન કરે. હા, દર્શન તમે બે કરજો ધાબા ઉપર ચડીને. આકાશમાં એક ધ્રુવ છે ઉત્તર દિશા તરફ, બહુ વધારે ચમકે છે. એ ધ્રુવનું દર્શન કરશો તો તમારા જીવનની અંદર જે નિર્ણય શક્તિ છે અડગ બનશે. હા, ધ્રુવે અવિચળ બે ચાર વસ્તુ છે ધ્રુવની અંદર. હા, એ તમને આયુષ્ય આપે છે, તમને અડગ બનાવે છે, તમને પ્રભુ નામનો સંદેશ આપે છે. પરણીને વ્રત લેવું, અહીંયા તો તમારી લેવું જ પડશે, દ્વારિકામાં છું. તો ગજેન્દ્ર પરમ ગતિને પામે છે. એક નાની અમથી ભૂલ, ગુરુ ધારણ નહોતા કર્યા. ખાલી આ ખાલી ગુરુ ધારણ નહોતા કર્યા ત્યાં હાથી થવું પડ્યું. ગમે એટલા ભણીએ, ગમે એટલા હોશિયાર હોઈએ, છતાં પણ જીવનની અંદર કોકની પાસેથી ગુરુ દીક્ષા લેવી, ક્યાંક ગુરુ મંત્ર લઈ લેવો, કોકના નામની એકાદ વખત ખાલી કંઠી મળી જાય, ક્યાં ગળામાં નાની અમથી દોરો હોય તે. હા, બહુ વજનની જરૂર નથી. હા, ભજન વધારો, વજન વધે કાંઈ નહીં થાય. ખાલી એક નાનું હતું તમને, તમને જેની ઉપર અમારે જો ઘણી વખત ત્રણ ચાર માળાઓ તો ચાર પાંચ રાખવું છું, પણ મારે હું છે આમ ભૂલકણો માણ, એટલે એક આ ન ભૂલાવો જોઈએ મારે. બાકી તો હું એટલા માટે તો ઓછી વસ્તુ રાખું, નકર મારી પાસે ઉપવસ્ત્ર ને એવું બધું છે, પણ આવડા બધા મને કે દાદા થોડુંક ઓછું રાખો, કારણ કે બેઠો અહીંયા નેપકિન પીડ્યું રે, હું તો અહીંયા ઉપવસ્ત્ર પીડ્યું રે, એટલે આવડા બધાને બિચારાને સાચવવું પડે, હારવું પડે. એટલે એ કહે છે કે હવે તમે આય બંધ કરી દો, જેટલું ઓછું કરો એટલું ઓછું અમારે ઉપાડવું એમ. બસ એટલું ખાલી આમ આ કાળા દોરાની અંદર રહેલી આ શકદું છે ને, એની આમ કોઈ વેલ્યુ નથી, પણ એ ચાર્જિંગ છે, પાવર બેંક છે. હા, એ પાવર બેંક છે. એવી રીતના તમે જેને માનો છો એ ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, નરનારાયણ દેવની મૂર્તિ હોય, તમારા કોઈ ગુરુની મૂર્તિ હોય, એને તમારા હૃદય સરસી રાખો, હૃદયમાં રાખવું હોય અને બતાવો નહીં કોઈને. બસ નિરંતર ચાર્જિંગ ત્યાં જ કરશે, ત્યાં જ કરશે. હા, અને એ ગળામાં હશે તો ઘણો ફેર પડશે. તો અહીંયા મનમંતરની કથા પૂર્ણ થઈ.
એનાથી આગળ જતા એક વખત ભગવાન દુર્વાસાજીએ ઠાકોરજીની સેવા કરી, હરિને ભગવાનને પ્રસન્ન કર્યા, તો હરિએ ભગવાન દ્વારિકાધીશે રાજી થઈ અને વૈજયંતી માળા ગળામાં પહેરી હતી. હા, એ વૈજયંતી માળા દુર્વાસાજીને આપી દીધી. વૈજયંતીનો અર્થ થાય જેને જે પહેરે એનો વિજય થાય. હા, એ વૈજયંતી માળા દુર્વાસાજી હાથમાં લીધી ને વિચારે એવું કે મારે ક્યાં લડવા જવું છે, હા મારે વિજયને હારવાની, મારે ક્યાં લેવા, હા હાર મારે આપવો કોને. તો વૈજયંતી માળા હાથમાં લઈને વિચાર આવ્યો કે આ દેવતાઓને દાનવોને ભળતું નથી, હા તો આ માળા હું ઇન્દ્રને આપી દઉં, એટલે દેવતાઓ હારા છે, સારાઓની ભેગું રહેવાય ને, હા તો દેવતાઓને આપી દઉં. પધાર શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સાજે હાર લઈને આવ્યા. એવી રીતના બાપુ નિંબાર્ક આશ્રમ, અમારા ગામ ઓળિયા આશ્રમના મહંત છે નિંબાર્કાચાર્ય, ભગવાનને આપણે કાલે જ યાદ કર્યા હતા, સુદર્શનનો અવતાર, એમની પાવન પરંપરાને પ્રવાહિત કરતું એક પવિત્ર અને પુણ્યકારક ધામ અમારા ગામ ઓળિયાની અંદર નિંબાર્ક આશ્રમ, અને ત્યાં બિરાજતી ઠાકોરજીની એ દિવ્ય અને પવિત્ર મૂર્તિને વંદન, બાપુનું હૃદયપૂર્વક સ્વાગત, બાપુના ચરણની અંદર વંદન, યજમાન પરિવાર વતી પણ આપનું સ્વાગત. બિનુ હરિકૃપા મિલે હિ નહીં સંતા. તો વૈજયંતી માળા લઈ અને દુર્વાસાજી મનમાં વિચાર કરે છે કે આ દેવતાઓને દાનવોને ભળતું નથી, દેવતાઓને આપી દઉં એટલે દેવતાઓ આને દાનવો પર વિજયને મેળવે, અને દાનવો વિજયને દેવતાઓ મેળવે તો યુદ્ધ થોડુંક શાંત થાય. એટલે દુર્વાસાજીએ વૈજયંતી નામની માળા પ્રસાદીનો હાર લઈ અને ઇન્દ્રની પાસે ગયા. ઇન્દ્ર એ એરાવત હાથી ઉપર બેસીને નીકળી રહ્યો છે એવા સમયે ઇન્દ્રને એ માળા આપી, પણ ઇન્દ્રએ માળામાં બહુ ધ્યાન દીધું નહીં અને હાર હાથીના પગ નીચે કચડાણો. દુર્વાસા, તમને ખબર છે દુર્વાસા એટલે કોણ, પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો હોય તો એ કારણ વિના નખી જાય છે, એનું નામ જ દુર્વાસા. તો એ દુર્વાસાજીએ શ્રાપ આપ્યો પદથી ભ્રષ્ટ થવાનું. આ બાજુ બલિ નામનું રાજા બહુ પરાક્રમ કરી રહ્યો છે, દાનવો નિસ્તેજ બની રહ્યા છે, તેજસ્વી બની રહ્યા દેવતાઓ નિસ્તેજ. બધાએ દેવતાઓ જે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન શું કરું, ભગવાને કીધું સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરવા માટે ભગવાનની પ્રેરણાથી દાનવોને દેવતાઓની સંધિ થઈ. મંદરાચળ પર્વતનો રવિયો કર્યો, વાસુકી નાગના નેત્રા કર્યા, પર્વત આમ પડતો તો બધાએ રાડ પડી ગઈ,
ગરુડજીએ પર્વતને લઈ અને સ્થાપના કરી અને સરસ મજાનું એ વાલે માંડું વલોણું મોંઘા સૌથી મોટું વલોણું આ દુનિયાનું અમૃત મેળવવાને કાજ અમૃત વાલે માંડું વલોણું મોંઘા આમ વલોણું શરૂ થયું ને સુખદેવજી કહે છે તે નાગરાજ માં પંત્ર્ય ફલભાગેન વાસુકિમ પરિવિય ગિરો તસ્મિન નેત્ર બબુધિ મુદાન્વિતઃ દેવતાઓ પેલા મોઢા બાજુ રહ્યા દાનવોને કીધું તમે પૂછડું પગડો ભગવાનની માયાને સમજી ન શકનાર દાનવોએ કીધું પૂછડું અપવિત્ર કહેવાય હા મોઢું પવિત્ર કહેવાય અમે મોઢા બાજુ રહેવું ભગવાને કીધું એ જ કામ છે કારણ કે મોઢામાંથી ઝેરના ફૂફાડા નીકળશે મરજો તમે હા અને જ્યાં મંથન સરસ મજાનું મંથન શરૂ થયું ત્યાં તો સૌથી પહેલાં હળાહળ વિષ નીકળ્યું છે હળાહળ વિષ નીકળ્યું બધા દેવતાઓએ કીધું કે આનું શું કરવું તો કીધું જોજો એક ટીપુંય ન પડે અને હાથમાં વિષ નીકળ્યું એટલે બધા દેવતાઓએ પ્રાર્થના કરી કોની પાસે કીધું ભગવાન પાસે શિવજી પાસે જાઓ અને વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુ વિષ્ણુ કહે આ કામ કઠણ છે વિષ્ણુ કહે કામ કઠણ છે તમે શંભુનું શરણું સ્વીકારો સદા શિવ હે ભોળાનાથ સદા શિવ બધા દેવતાઓ ગરજને શરમ ન હોય સમુદ્ર મંથનની શરૂઆતે કોઈએ પૂછવા નથી કે ભગવાન તમે ભાગ લેશો કે નહીં હા પણ ગરજ પડી એટલે હળાહળ વિષનો પ્યાલો લઈ અને બધા દેવતાઓએ જઈને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હે ભગવાન હે શિવજી હે મહાદેવ મૃત્યુંજય મહાદેવ તમે તો મૃત્યુ પર જય મેળવનારા છો તમે તો આમ છો પગ વખાણ કરવા પડે ને કોકની પાસે કામ કઢાવવું હોય આ દેવતાઓની સ્તુતિ એ જ કહે સ્તુતિથી દેવતાઓ રાજી થાય એટલા માટે ભગવાનની મંદિરે જઈને આપણે પરમાત્માના મંદિરે ઓટલે બેઠા બેઠા એટલે એમ કે મંદિરની પ્રદક્ષિણા કરીને ઓટલે બેહવું ત્યાં બેઠા બેઠા ભગવાનના નામનું વર્ણન અને નામનો મહિમા ગાવું ભગવાન સાંભળી જાય તેને એમ થાય કે મારે મને માને છે મને ઓળખે છે અને ભગવાન શિવ જેવું તો ભોળું કોઈ છે નહીં આ દુનિયામાં હા એક બીલી પતરમ એક પુષ્પમ એક લોટા જલ ધાર દયાનુ રિજ કે દેત હે ચંદ્રમોલી ફલ જા દયાનુ રિજ કે આ દુનિયાના સૌથી સાદા અને સીધા કોઈ ભગવાન હોય તો ભોળાનાથ છે દ્વારિકાવાળાના લાડ તો તમે જોવો છો અઠવાડિયાથી હા કેટલા લાડ કરે છે હા ત્યાં પૂગો દરવાજા બંધ થઈ જાય હા ધક્કા મૂકી થાય ઘડીકે ને ઘડીકે શણગાર જોવો તો ખરા વાઘા ફરી જાય ઘડીકે ને ઘડીકે શોખીન તો જોવો આપણે એમ કહીએ અત્યારે કોઈક બિચારા બે વખત કપડાં બદલે બહુ ઢઢો એલા પણ આને જુઓ આ કેટલી વખત બદલે છે હા એ અને એને એ બદલે છે એને આપણે માની આપણે બદલવા જોઈએ સુંદર મજાના અને દ્વારિકાધીશે કીધું છે પહેરવું ઓઢો મજા કર આ ભગવાન બહુ આમ અલર્ટ છે એના મિજાજી છે એનો મોજ હોય એવા બધા પરિધાન એવા બધા વસ્ત્ર હા એક એક જગ્યાએ જાઓ તમે
દુનિયાના ખૂણાના મંદિરો જોયું, દરેક ખૂણાના મંદિરના મૂર્તિની હાર હાર જોવું. અહીંયા દ્વારકાધીશને તુલસીની માળાના હાર ચડે ને, એવી રીતના નાથદ્વારામાં જાઉં, ગયા હોય એને ખબર હોય, હું નથી ગયો એને કહું, મેં સાંભળ્યું છે. નાથદ્વારામાં એના નાના હાર જોઈ લો, હજી વ્યા જાઓ પંઢરપુરમાં જાઓ, હા પંઢરપુરના વિઠ્ઠલનાથના હાર જુઓ, તમે તમારા ઠાકોરજીને તમે પહેરાવતા હોય તો એ હાર જુઓ, ગઢડાની મૂર્તિના હાર જુઓ. ભગવાનને હારના ગજબના શોખ છે. તિરુપતિ બાલાજી શાલિગ્રામનો હાર પહેરે, હા તિરુપતિ બાલાજી શાલિગ્રામ ભગવાનનો, નાના નાના શાલિગ્રામ હોય એને સોનાના તારથી, એનો છિદ્ર તો પડાય નહીં, એટલે નાના નાના શાલિગ્રામ હોય એને સોનાના તારથી એમ વીટી એની માળા પહેરે અને એ હાર પહેરવાની, એ બદલી નાખવાના પાછા ટાણે ટાણે. આપણા ભગવાનના શોખ કઈ જેવા તેવા નથી, ગમે એને પરવડે એવાય નથી, એટલે આના ગીત ગવાય. અમુક વસ્તુમાં આપણાથી પુગાય ન હોય ને ખાલી વંદન કરાય, ગીત ગવાય. આપણીથી પુગાય કોને? ભોળાનાથ. હા એક બિલીનું પાન લઈને જાઓ, પાણીનો લોટો, હા અને એક ફૂલ ચડાવીને નમઃ શિવાય ઓમ, 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 નમઃ શિવાય. અને સાવ બોલો, હા શિવપુરાણમાં કથા છે, એક પારધ્યામ બાણ લઈને આમ બેઠો હતો અને હરણી એક નીકળી, હરણી નીકળી બાણ છોડવા જતો હતો અને હરણી પાડી ગઈ કે મને આગળ મારી નાખી, એટલે હરણીએ રાડ પાડી કે એ ભાઈ મને મારતો નહીં. હરણીને પારધીએ કીધું કેમ ન મારું, મારો તો આ ધંધો છે. એ વાંધો નહીં પણ મારો કુટુંબ મારો પરિવાર મારી રાહ જોતો, ભાઈ તું મને ન મારી નાખી. તો કીધું તારે કુટુંબ પરિવાર છે, મારા છોકરાએ વાર જોવે છે, મારો બાપો કાંઈક લાહે લાવશે તમે ખાશ અને હું તને મારી નાખીશ. હરણીએ કીધું નહીં તું મને મારા ભાઈ ન માર્યો. બહુ આજીજી કરી હરણી છેલ્લે એમ કહે છે, એ મૃગલી એમ કહે છે કે ભાઈ હું તને વચન આપું છું કે હું મારા પરિવારને મળતી આવું, મારા છોકરાઓ મારા જેઠાણીને હોપતી આવું, સાસુ સસરાને બધાને મળી મારા કુટુંબને એક વખત જોતી આવું, બધાને હાથે લાડ કરતી આવું, પછી આવું પછી માર નાખજે. તો કીધું એમ નહીં, એમ તારી ઉપર કેમ છે, તું કે એના સોગંદ, કે સોગંદ તો અત્યારે બધા હાલતા ખાય, હમ ખાય મારા હમને તારા હમ. હરણીએ કીધું હું એવા હમ નથી ખાતી, પણ સાંભળ પારધી હું સત્યના સોગંદ ખાઉં છું. સત્યના અનેક પ્રકાર છે પારધીએ કીધું, ક્યું સત્ય? તો કીધું ઈ સત્યના સોગંદ ખાઉં છું જે સત્યના આધારે આકાશ ટકી રહ્યું છે, હા જે સત્યના આધારે વગર ટેકે આબુભું છે. સોગંદ છે મને ઈ સત્યના, જે સત્યના કારણે ખળખળ કરતી વહેતી નદીઓ ક્યારેય સુકાતી નથી. સોગંદ છે મને એ સત્યના, જે સત્યના આધારે આ દુનિયાની અંદર ધર્મ ટકી રહ્યો છે. સોગંદ છે મને એ સત્યના, જે સત્યના આગળે આજે પણ દુનિયા અંદર સાધુ સંતો ઈશ્વરના નામનું ભજન કીર્તન રટણ અને તીર્થયાત્રાઓ કરે છે અને હજી નો મહિનામાં આવતું હોય તો સોગંદ એ વાતના છે. હું પાપ લઉં એક બ્રાહ્મણ તરીકે જન્મા પછી જે બ્રાહ્મણના કર્મથી ભ્રષ્ટ થાય અને જે પાપ લાગે એ પાપ મને લાગે જો હું ખોટું બોલું તો. એક પતિવ્રતા સ્ત્રીનો પત્ની થયા પછી પતિથી અલગ બીજા કોઈ પુરુષ માટે વિચારું અને જે પાપ લાગે, હા એ પાપ મને લાગે જો હું નો પાછી આવું. પછી વિશ્વાસ બેઠો એટલે કીધું તું તું જા અને હરણી ગઈ બેલીપત્રના ઝાડે બેઠેલો પારધી હરણીની વાટ જતા જોતા નવરા બેઠા, આપણે કંઈક ટેવ તો હોય જ, હા તો નવરા બેઠા બેઠા ઉપરથી પાંદડું પાન લઈને વજ્ર કરી અને તોડે નીચે ફેંકે, ઉપરથી તોડે નીચે ફેંકે અને નીચે એક ગારાનું કોઈ શિવલિંગ બનાવેલું નિત્ય પૂજા માટે, પાર્થિવ શિવલિંગની પૂજા થયેલી અને શિવલિંગ માટે બિલીનું પત્ર પડ્યું, ભગવાન શિવનો સાક્ષાત્કાર થયો. એક હરણીના જવાથી, એક હરણીના ઉપદેશથી સામાન્ય કુળમાં જન્મેલો પારધી ભૂલમાં ચડાવેલા બિલીપત્ર કૈલાસવાસી થઈ ગયો. આ બિલીપત્રના મહિમા છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ, ત્રિજન્મ એક નહીં ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણ. એટલે બધા દેવતાઓએ કીધું વિષ્ણુ કહે આ કામ કઠણ છે, તમે શંભુનું શરણ સ્વીકારો સદાશિવ. એ ભોળાનાથ, અને ભોળાનાથની પાસે વિષ્ણુ પ્યાલો લઈને આવ્યા. બહુ પ્રાર્થના કરી ભગવાને, વિચાર્યું
સૃષ્ટિનું કલ્યાણ થતું હોય તો કલ્યાણ ઘૂંટડા એને જ પીવાનો છે. ઘરમાં શાંતિ રાખવી હોય તો એકાદાય સહન કરવું, પરિવારને સુખ જોતું હોય તો કોકે કંઈક જાતું કરવું. ઘરમાં શાંતિ, આપણા ઘરમાં દરરોજ શાંતિ હોય, હા દરરોજ બધા એકબીજા પ્રેમથી રહેતા હોય, કારણ કે 5-25 રહેતા હોય એમાં ક્યારેક કોકને નાનો મોટો અન્યાય થાય, હા પણ એ અન્યાય થાય ત્યારે આપણી અરે કોણે ક્યું કર્યું નહીં, કોણ આપણી સાથે સારું વર્તન કરે છે એ જુઓ. એટલે આપોઆપ ઘરમાં મેન તો વાંધા ક્યાં આવે છે, મૂળ તો એકબીજાની દેખા દેખી ને એકબીજાની ચડામણી તો છે, બીજું શું છે પરિવાર સંસારમાં જે કજિયા છે તે. કઈ બાપની હામો દીકરો કોઈ દી થાય એ તો કોકે શીખવાડ્યું, પરણીને આવેલી હોય ને ખબર જ હોય કે આ સાસુ મારી પહેલાની છે, મારે એનું જ કયું કરવાનું છે, પણ કોકે ફોન કર્યો અને મેસેજ અવળા રોંગ મેસેજ મોકલી દીધા, હા એવા જ મેસેજ ખાલી સા હવે તો વહુ થોડી હાહુ રાખીશ ફોન, એટલે એને આવતા હોય એવું નહીં કહે ખાલી વહુનું જ પાછું, હા તમે એમ થાય દાદા વહુનું કહે નહીં સાસુ ફોન રાખે છે ને હવે તો, હા પણ એવા મેસેજ આવે તો એને તે જ સેમ સેકન્ડે ડિલેટ કરી નાખો, પછી મોબાઈલમાં હોય માઇન્ડમાં હોય ગમે તે જગ્યાએ એમ લાગે કે અમારા પરિવારને અમારા કુટુંબની એકતાને અમારા કુટુંબના પ્રેમને ઘટાડે એવું છે, એવા સમયે કડવો ઘૂંટડો પી જાઓ ક્યારેક તમારી સાથે અન્યાય થયું, જો તમારે અમૃતનો ઓટકાર લેવો છે તો, નહીં તો બાધો લડો ઉડાડો વેલણ વેલણ ને કાથરેટું કરો ઘા કરો જલસા, પછી જ્યાં જાઓ ને જો ઘરમાં શાંતિ જોતી છે તો ભગવાન શિવની જેમ ઝેર પી જાઓ. અને ઝેર પી લે પછી કીધા નહીં કરવાનું કે આ બધું હું સહન કરું છું, ભોળાનાથી કીધું નથી. ઝેર પિયા જીવન દિયા કિતના ઉદાર તું, ઝેર પિયા જીવન દિયા આયો શરણ તિહારી પ્રભુ તાર, આયો શરણ તિહારી ભગવાન શિવે ઝેર પીધું અને નીચે ન જવા દીધું પણ અહીંયા ગળામાં રાખ્યું, ગળામાં રાખ્યું એટલે ભગવાનનું એક નામ પડ્યું નીલકંઠ મહાદેવ. એટલે અલગ અલગ નહીં, નીલકંઠ એક જગ્યાએ નીલકંઠ વર્ણી પણ છે ને, હા એવી રીતના પરમાત્મા નીલકંઠ છે, એ બધા દેવતાઓથી ઉપર છે, બ્રહ્માદી બધા દેવતા હોય, કોઈ દેવતાઓને કઈ નીચે બતાવતા હોય ને કોઈ આવું કરતા હોય તો એનું અજ્ઞાન છે. દેવતાઓ પરસ્પર અહીંયા સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી, હા એ દેવતાઓ એકબીજાને પરસ્પર જુઓ તો ખરા, એક પણ મંદિર જુઓ તમે, એક પણ મંદિર એવું નહીં હોય જ્યાં ગણપતિ નહીં હોય હનુમાનજી નહીં હોય. ભગવાને પોતે જ્યાં જ્યાં પોતાનું પોતાની છબીઓ પધરાવવાનું કીધું, ન્યાય ન્યાય કીધું કે આને ન ભૂલતું, હા આ આદિ દેવ છે, આ સૃષ્ટિના આરંભથી લઈ ભગવાનના અનેક અવતારો થયા, હા મંદિરો ભલે ગમે એ મંદિરમાં ગમે એ મૂર્તિ હોય, હા પણ પછી દ્વારિકાધીશની મૂર્તિ હોય ત્યાંય ગણપતિ હનુમાન તો હોય જ, ભોળાનાથનું મંદિર હોય
ગણપતિ ને હનુમાન તો હોય જ, માતાજી નું મંદિર હોય ગણપતિ ને હનુમાન તો હોય, એવી રીતના ગમે એ મંદિર માં નજર ફેરવી લ્યો. સાબિત થાય છે કે આદિ દેવતાઓ છે, સૃષ્ટિના આરંભથી આપણા પાંચ જ દેવતાઓ છે, ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, ભગવાન શિવ અને દેવી. આ પાંચ દેવતાઓ છે, આ પાંચ દેવતાઓ એ જ આપણા હિન્દુ ધર્મના પ્રતીકો છે. પછી આ જે સંપ્રદાયોની શાખાઓ ફૂટી છે એ આચાર સંહિતાનું પાલન કરવા ફૂટી છે, એ આદર્શ જીવન બતાવી આ બધી લીલાઓ કરી છે. દીકરો કેવો હોવો જોઈએ, જાઓ રામાયણનું દર્શન કરો. હા, પત્ની કેવી હોવી જોઈએ, જાઓ રામાયણનું દર્શન કરો. જ્ઞાન ભક્તિ અને કર્મના માર્ગે શું કરવું જોઈએ, આવો દ્વારિકા, દ્વારિકાધીશે કીધું, ગીતાજીને હાથમાં રાખીને એની સામું જોવો કે ભગવાન આમાં અમુક વસ્તુ સમજાતી નથી, કહેતો ભાઈ. હા, અને એની જેવો સંબંધ, એ કઈ ભગવાન જ નથી, વ્રજની અંદર એવા વૈષ્ણવો છે જે વૈષ્ણવો રાધાને બેન કે અને કૃષ્ણને જીજાજી કે. હા, રાધાને બેન બનાવી છે અને કૃષ્ણની સાથે બનેવીનો સંબંધ રાખનારા વૈષ્ણવો વ્રજમાં ક્યાં છે? એ તો સંબંધ, તમે જે સંબંધથી, એટલે તો કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા. એટલે તો કૌશલ્યાએ કીધું કે ભગવાન મને ખબર તું ભગવાન છો, પણ હવે દીકરો જોઈએ છીએ, એટલે કીજે શિશુ લીલા, હવે રોવાનું શરૂ કર. અને પછી રોદન ઠાના પ્રભુ મુસ્કાના, અને રોતા રોતા ભગવાન દાંત કાઢતા કાઢતા ભગવાન કૌશલ્યાએ પાછું કીધું કે દીકરાઓ જન્મે તો રોવે, હસે નહીં, રોવે શા માટે? ભગવાન કે બીજા રોવે નહીં, ભગવાને કીધું, કૌશલ્યાએ કીધું કે દીકરા થાય ત્યારે બધા રોવા, એટલે રડવા. આપણે ત્યાં પેલા એ હજી છોકરાઓ જન્મ એટલે તરત રોવે, રોવે એની વેદના હોય છે. વેદના એટલે માના પેટમાંથી બહાર નીકળે ને, એ તો પહેલી વસ્તુ છે. એક સામાન્ય પેટમાં થોડી એમથી જગ્યાની અંદર આ ઊંધો લટકતો હતો, ત્યાંથી બહાર નીકળ્યો હોય. હવે જેને કથામાં પ્રીતિ ન હોય ને એ પછી, અહીંયા તો કોઈ બધા પ્રીતિવાળા છે પણ ગણાય છે ને, પછી અહીંયા કે હવે કથા ક્યારે પૂરી થાય, એટલે કથા પૂરી થાય એટલે તરત દાંત આવે, હાશ, હા, હસવું આવે કે લ્યો હા હું છૂટું છું, હવે 3:30 વાગ્યા સુધી ઉપાધી નહીં. હા, એમ થાય ને, કથામાં જેને પ્રેમનું હોય, સત્સંગમાં જેને પ્રેમનું હોય, એને એને સમયના કાંટાની સામે હાલતું હોય કે હવે કેટલું રહ્યું, હવે કેટલું રહ્યું, હવે કેટલું રહ્યું. આ તો નવું નવું આવ્યા જ કરે છે, હજી તો વામન આવ્યા નથી, રામને લાવવા છે, બધું આવી જાય ને, આવી જાય, બધા આવી જાય. હવે બધા ફોર્ચ્યુનર રાખે છે, હવે ક્યાં એને પહેલાં જેમ એમ્બેસેડરમાં આવવું છે, હવે તો સીધી ઓટોમેટિક ગિયરની આમ હું કરો ને સીધું દ્વારિકાથી નાગીશ. તો જન્મતા વેત રડે છે એનું અર્થ એક એ પણ છે, એને પૂર્વજનું દુઃખ છે. બાળક જન્મે છે એને પૂર્વની અંદર એના પરિવાર છૂટ્યો છે એનું દુઃખ છે, પૂર્વની પીડાઓનું દુઃખ છે, પૂર્વના ભૌતિક જે એના દુઃખો છે એનું સ્મૃતિઓ નષ્ટ થઈ રહી છે, ઘણું બધું યાદ કરવા પ્રયત્ન કરે છે પણ યાદ નથી આવતું, એટલે વધારે રડે છે કે હું ક્યાં આવ્યો. એટલે તો પહેલા 12 દિવસ સુધી દીકરાને કે દીકરીને એની મા સિવાય કોઈનું મોઢું ન જોવા દેતા, અત્યારે તો સેમ સેકન્ડ. હા, બાપાને ખબર પડે, દુનિયાને પહેલાં ખબર પડી જાય વોટ્સએપને ફેસબુકમાં ફલાણા ભાઈને દીકરો દીકરી છે એની માએ. પેલા 12 દિવસ સુધી તો મોઢું જોવા ન મળતું, શા માટે? એ સમયે ભાવ છે કે પેલો હજી જન્મીને બહાર આવ્યો છે, એની યાદ શક્તિ, એના બધા સોફ્ટવેર હજી કામ નથી કરતા, અને હજી મોબાઈલ ખોલ્યો નથી, ની ભેગું તમારે બધું ડાઉનલોડ કરી લેવું છે, હાલામ આમ કરીને આમ થઈ ઓલો બિચારો રોવા મળે. એટલે 12 દિવસ શાંતિથી એની સામે એની મા એક જ એને એની સામું જોવે, અને એને એનું યોગ્ય જે કુરાન અને શાસ્ત્રોએ કીધું છે એની રીતના એના શરીરના વિકાસની અંદર એની મા એક જ ધ્યાન રાખે, હવે મારો દીકરો શું કરે છે, મારો દીકરો શું કરે છે. આપણે જન્મતા વેદ બધાની વચ્ચે લઈ જઈએ છીએ, આવી રીતના આ બધું કરવાથી બાળકની યાદશક્તિ કમજોર બને છે, બાળકની નિર્ણય શક્તિ કમજોર બને છે, અને બાળકને પૂર્વની સ્મૃતિઓનું અપભ્રંશ થતાં બાળક દુઃખી થાય છે. અનેક કારણો છે, એમાંના રોગોનું કારણ પણ એવું છે. નાનું ઊંધું બાળક છે, બીમાર માણસને ચેપ વધારે જલ્દી લાગે, હજી જન્મીને આવ્યું છે, એને દરેક હવા, દરેક અવસ્થા, વાતાવરણની દરેક પરિસ્થિતિ એને જલ્દી અડી જાય. એટલે તો માને કે તું ઠંડુ નહીં ખાતી આને શરદી થાય, તું ફલાણું નહીં ખાતી આને પેટની બીમારી થશે, માને કે, કારણ કે એને તરત અડી જાય. તો ભગવાન યાદ રાખો, ભગવાન શિવ છે એ મોટો દેવતા છે, આ દુનિયામાં એનાથી મોટો કોઈ દેવ નથી, એટલે એને મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવ તો વિષપાન કરી લીધું, દેવ તો કીધું ભગવાન જઈ, ભગવાન કીધું જાઓ,
હા પાછા વળ્યા તો એનો કીધું કે હાલો અમૃત હવે નીકળવાનું છે, આટલો સ્વાર્થ છે માણસનો. પાછા નીકળ્યા તો એનો કીધું હાલો એમ, કારણ કે દુઃખ મેં સુમિરન સબ કોઈ કરે સુખ મેં કરે નહીં કો. એક બાર ભાગવત સુની પરીક્ષિત થયો ભાગવત સુની અને પરીક્ષિત ભયો પાર. કેટલી વખત સાંભળી પરીક્ષિતે? એક વાર. હવે આમાંથી કેટલાય બેઠા છે જેને આઠ આઠ દસ દસ વખત કે વીસ વીસ વખત સાંભળી, કેટલાય સાંભળી છે? આઠ પાંચ વખત કરતા વધારે કરો આંગળી અંદર. કેટલા બધા લોકોએ આની અહીંયા પહેલા ક્યાંક પણ કથા સાંભળી કરો આંગળી અંદર. આની પહેલા મેં દાદા સાંભળેલી છે. તો એક વારમાં મેળ આવી ગયો તો ઉપાધિ કરતા નહીં, તમારો મેળ આવી ગયેલો છે તો જ તમે દ્વારિકામાં હોવ. ઉપાધિ કરતા નહીં, ચિંતા નહીં કરતા, બસ અહીં દ્વારિકામાં છો, મેળ આવી ગયો એ જ દ્વારિકામાં હોય. જેના મેળ વિખાઈ ગયા હોય હજી રસ્તા ગોતે છે, મેપમાં ચડતું નથી દ્વારિકા. હા, ક્યાંથી ક્યાં જવું, રસ્તા ભૂલાઈ જાય. પોરબંદરના પાદરમાં આવીને કોકનો ફોન આવે કે લા ભાઈ હવે પાછું વળવું પડશે, થોડું કામ થઈ ગયું છે. હા, આપણે અહીંયા પાંચ દિથા જલસા કરીએ છીએ, આપણા એગ્રીમેન્ટની સાઈન, હા, સ્પોન્સરશીપ લેટર દ્વારિકાવાળાએ મોકલ્યું છે. વિદેશમાં જવું હોય ત્યાંથી કોઈ સ્પોન્સરશીપ લેટર મોકલે તો જઈ શકો. હા, અહીં દ્વારિકામાં રહેવું હોય દ્વારિકામાં એ રહી શકે જેના સ્પોન્સરશીપના લેટર દ્વારિકાવાળાએ એના લેટર પેડ મોકલ્યા હોય એ દ્વારિકામાં રહી શકે. એટલે ઉપાધિ નહીં કરતા. હમ વહા કે નહીં, આપણે અહીંયા રહેવાનું જ નથી. વહા ગયે સુની સેકડો. ભાગવતનો પાંચમો સ્કંદ. ન યત્ર વૈકુંઠ કથા સુદાપગા ન સાધવો ભાગવત સ્તદા શ્રયા ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવા સુરેશ લોકો અપી નવેશ સવ્યતામ. ભાગવતનો પાંચમો સ્કંદ કહે વૈકુંઠમાં કથા નથી, ન યત્ર ત્યાં ભાગવતની કથા નવૈકુંઠ કથા સુદાપગા ન યત્ર સાધો. ભાગવતમાં લખ્યું પાંચમા સ્કંદની અંદર ના મોટા મોટા હવન થતા નથી, બધામાં ભાગ તો જનકભાઈ છે જ નહીં. હની સિક્કી તો બનાવતું જ નથી કોઈ, અડદીઓ નહીં શિયાળામાં, લાડુડી નહીં, ગુંદીના નહીં, ગાંઠિયા નહીં, મોહનથાળ
નહીં રાયતા જે છે બધું અહીંયા છે, ત્યાં આપણે ઉપર કઈ જવાય? આપણે નરસિંહ મહેતાએ કીધું છે, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઉત્સવ, નિત સેવા નિત કીર્તન ઉત્સવ, એ નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર, ભૂતળ ભક્તિ પદાર્થ ઈ બ્રહ્મ લોકમાં, ભૂતળ ભક્તિ પદાર્થ. નરસિંહ મહેતા કે ભગવાન નો ભગત મુક્તિ નો માંગે, એ તો એમ કે ભગવાન હજી જન્મવું છે. બરને છે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરું કબ મીલી હું પૂરણ પરમાનંદ. કબીર કહે મરવાથી આખી દુનિયા બેવે છે, હું તો વાટ જોઉં છું. હા, ઘરે જવામાં બીક કોને લાગે? જેની ઘરે નોટિસ મારી ગયા બેંક વાળા એને બીક લાગે. હા, ગામમાં પગ મૂકતા બીક કોને લાગે? તો એ તો ગામમાં લેણિયા તો ગોતતા હોય એને બીક લાગે. હા, ગમે ત્યાં રોડે નીકળતા બીક કોને લાગે? તો કીધું અનેક જગ્યાએ નામાવા કરીને દીધા ન હોય એને બીક લાગે. જેને એવું કઈ કર્યું નથી એને તો ગમે ત્યાં જાય બીક એને લાગે જેને પાપ કર્યા છે, બીક એને ન લાગે જેને પુણ્ય. એ તો વાર જોતો મરશું એટલે નક્કી છે, દ્વારિકા નહીં અક્ષરધામમાં જવાનું છે. હા, ગમે તેની બે દીકડે મળીએ, પાંચ દીકડે, દસ દીકડે, આપણે બીવાની ક્યાં વાત છે? બીવાનું એને હોય જેને નબળા કામ કર્યા છે, બીવાનું એને હોય જેને કોકનું દેવું નથી, જેને અકારણ ગરીબોની આસુ લૂછ્યા છે, કોઈ ભૂખ્યાના પેટમાં કંઈક પધરાવ્યું છે એને મજા કરવાની. હા, અહીંયા મજા કરી છે એનાથી વધારે ન્યા છે, ત્યાં ભગવાન એમ કે આવી મારી બાજુમાં હાલ અમૃત પીવું છે, અહીંયા જા પાવન કે ને ત્યાં અમૃતના કળશા ભરીને પાવે, મજા કરો. અને અમૃતના કળશા વધારે પીવા હોય તો વધારે પુણ્ય કરજો. હા, ન્યા જેટલું ટકવું એટલું અહીંયા સુપાત્ર દાના વધ નાડ્યો ધન પ્રભાવીને કરો તો પુણ્ય, પુણ્ય પ્રભાવાત સુરલોકવાસી. અને જુઓ ક્યારેક કોક નો દે તો, નો દે તો ભગવાન લેવા આવે, આવે ને ક્યાં આવ્યા? તો દીતીના ઘેરે પયો વ્રતનો ઉપદેશ કર્યો, સુંદર મજાનું વ્રત કર્યું દીતીએ. અને દીતીએ પયો વ્રત એવું કર્યું કે ભગવાનનો સાક્ષાત્કાર થયો. બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે, યજ્ઞના પૂર્ણાહુતિના પ્રસંગે જો પૂર્ણ થઈ જાય તો બલિ બીજો ઇન્દ્ર બની જાય, એટલા માટે પયો વ્રત, જીવન ઇન્દ્ર કંઈક વ્રત હોવું જોઈએ. એ વ્રત લીધું ફાગણ મહિનાની પડવાથી દ્વાદશી સુધી, કેવલ ને કેવલ ગાયના દૂધનો આહાર કરી ચાંદીના વાસણની અંદર જે આવી રીતના પયો વ્રત કરે છે એમને ત્યાં જન્મતું બાળક સૌંદર્યવાન બને છે, પરાક્રમી બને છે. ભાગવતની અંદર આ બધા જે ઉપાયો છે એ ઉપાયોથી માણસને મનોવૃત્તિ શાંત થાય. ગજેન્દ્ર મોક્ષની જે કથા સાંભળે એને લેણામાંથી બહાર નીકળવામાં સરળતા રહે, ઉત્તરાની સ્તુતિ સાંભળે એના પેટમાં બાળક સુરક્ષિત રહે, હા આ પયોવ્રતનો ઉપદેશ સાંભળે એના એનું બાળક પરાક્રમી બને. તો પયોવ્રત કર્યું અને પયોવ્રતના કારણે દીતી અને કશ્યપના સુખી દાંપત્યની અંદરથી એક વખત ભગવાન દ્વારિકાધીશ વામન રૂપ લઈને પ્રગટે છે. બોલીએ વામન સ્વરૂપ ભગવાન, અને જન્મતાવે દીક્ષા આપી છે. અને દીક્ષા લઈને હવે આપણે એ વામન ભગવાન બોલાવી લઈએ એટલે પછી રામ આવે ને, બધા અહીંયા ઊભા છે, દ્વારિકા બહાર ઊભા છે, ભગવાન બોલાવો એટલે હાજર હાજર. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ મટાડવા બીજો ઇન્દ્ર મારવા, એ મટાડવા બીજો ઇન્દ્ર મારવા, એ
વામન સ્વરૂપમાં આવેલા ભગવાન